નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવી રીતે નવા સ્વાદમાં ગરમીમાં શરીરને ઠંડક આપવાની સાથે ખાવાની મજા પડે એવું એકદમ ટેસ્ટી રાયતું. આ રાયતુંમાં આપણે ખાસ વસ્તુ એડ કરીશું જેથી રાયતું વધુ સ્વાદિષ્ટ બનશે. તો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. એના માટે એક બાઉલમાં લઈએ એક કપ દહીં. હવે દહીંને એકદમ સારી રીતે ફેંટી લઈએ. જ્યારે તમે રાયતું બનાવો ત્યારે દહીં ફ્રેશ અને મોડું હોય એવું જ લેવાનું જેથી રાયતું વધુ સ્વાદિષ્ટ બનશે. હવે તેમાં એડ કરીશું બાકીની સામગ્રી. તો અડધી ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, અડધી ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, મરચું તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો. સાથે તેમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને ખમણેલી કાકડી. અને હવે બધી સામગ્રીઓને મિક્સ કરી લઈએ. તો અહીંયા મેં બે કાકડીને ખમણી કાકડીનું બધું જ પાણી કાઢી ઉપયોગમાં લીધી છે. હવે રાયતાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે ટેસ્ટી ચટણી બનાવી લઈએ. એના માટે જારમાં એડ કરીએ અડધો કપ કોથમીર, એક ચોથાઈ કપ ફુદીનાના પાન, એક ચોથાઈ કપ કાચા દાણા અને એક ચોથાઈ કપ આલુ સેવ એડ કરી ચટણીને અર્ધકચરી પીસી લઈએ. તો ચટણી બનીને તૈયાર છે. આ રીતે અચકચડી પીસી લેવાની છે. આ ચટણીને રાયતામાં એડ કરવાથી રાયતું એકદમ સુપર ટેસ્ટી બનશે. હવે ચટણીને રાયતામાં એડ કરી દઈએ. તો બે ટેબલ સ્પૂન જેટલી ચટણી એડ કરીશું અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે લાસ્ટમાં આપણે વઘાર એડ કરી દઈએ અને હવે એકવાર મિક્સ કરી દઈએ. તો અહીંયા મેં એક ટેબલ સ્પૂન તેલ, અડધું ટીસ્પૂન રાઈ, અડધું ટીસ્પૂન જીરું અને થોડા મીઠા લીમડાના પાન એડ કરી વઘાર રેડી કરી લીધો છે. આ વઘાર એડ કરવાથી રાયતું એકદમ ફ્લેવરફુલ બનશે જેથી રાયતું ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો ગરમીમાં ઠંડક આપતું એકદમ હેલ્ધી અને ટેસ્ટી રાયતું બનીને તૈયાર છે. ખૂબ જ ટેસ્ટી રાયતું બન્યું છે. તો તમને આ રાયતાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો.